ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો આવવાથી શીત લહેર દોડી ગઈ છે. દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો. ભરૂચ જિલ્લાના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી શીતલહેર દોડી રહી છે. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. વાતાવરણમાં આવી રહેલા પલટાને લઈને ભરૂચ જિલ્લામાં લોકો પણ શિયાળાની ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ, એટલે કે 2-3 દિવસ પહેલાં જ અસહ્યને ઠંડીથી લોકો ટાપણી કરવા અને તાપણા પર નજીક બેસી રહેવા મજબૂર બન્યા હતા, ગરમ કપડાં પહેરવા મજબૂર બન્યા હતા. ત્યાં જ ફરીવાર હવે શીતલહેર શરૂ થઈ છે. આજે ભરૂચ જિલ્લાના વાતાવરણમાં છેલ્લા 2 દિવસથી એકાએક પલટો આવ્યો છે. 2 દિવસથી ભરૂચ જિલ્લાના આકાશ ઉપર કાળા દિબાંગ વાદળો ઘેરાયા છે. આ કાળા દિબાંગ વાદળોને લઈને ગમે ત્યારે વરસાદી માવઠું પડે તેવી શક્યતા ઊભી થઈ છે, જેની સૌથી વધુ ચિંતા ખેડૂતોને થઈ રહી છે. કારણ કે જો કમો સમી વરસાદ કે માવડું પડે તો ડાંગર સહિતનો અનેકો પાકને નુકસાન થઈ શકે છે, જેને લઈને ભરૂચના ખેડૂતો ચિંતિત છે. ત્યારે 2 દિવસથી ભરૂચ જિલ્લાના આકાશ ઉપર કાળા દિબાંગ વાદળો ઘેરાય છે, અંધાર પડ છવાય છે અને લોકો દિવસ દરમિયાન ચોમાસાની અને રાતની દરમિયાન શિયાળાની ઋતુનો અનુભવ કરી રહ્યા છે. આમ ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટાને લઈને ભરૂચ જિલ્લાના લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.